મિત્રો હું છું અલેશા અને ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે। વરસાદી સીઝનને મહિનાથી વધારે સમય વિતાવ્યા બાદ પણ જવાબદાર તંત્ર નિદ્રાધીન, તો લાખોના વાહનોની થતી બરબાદીનું જવાબદાર કોણ તેવા ઉઠતા સવાલો। રાગપર ચોકડીથી મોટા કપાયા માર્ગ પરના પુલમાં પડેલા ખાડાઓનું અમારું વિશેષ અહેવાલ। લાંબા સમયના વરસાદી સીઝનના વિરામ બાદ પણ રાગપર ચોકડીથી મોટા કપાયા જતા વાહનોથી ધમધમતા રોડ પરના પુલની જર્જરિત હાલતથી વાહન ચાલકોને લાખોના નુકસાનની સાથે પડતી હાલાકી તો જવાબદારોને નથી દેખાતી, તો જો આ વિશેષ ખાડાઓના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી છે તે નર્મદા કેનાલના જવાબદારો અને રોડ ઓથોરિટીનું નિદ્રાધીન રવાયાનું અહેવાલ જોઈએ દિલીપ ગોર દ્વારા। નમસ્કાર મિત્રો, ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દિલીપ ગોર। મિત્રો, આજે વાત કરવી છે આપણે પ્રાગપર ચોકડીથી મુંદ્રા તરફ જતા માર્ગની। માર્ગ ઉપર પ્રાગપર ચોકડીથી થોડાક જ દૂરે નર્મદા કેનાલની જે ઓવરબ્રિજ બનેલો છે તે બ્રિજ ઉપર લાંબા સમયથી ખાડાઓ સર્જાયા છે। હું મારા કેમેરામેન કહીશ, આગળ આવશે આ દ્રશ્યો બતાવશે આપને, આપ જોઈ શકો છો। આજે મોટા મોટા વાહનો જે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય છે અને એવા વાહનો અત્યારે અચાનક જ આવા ખાડાઓના લીધે જ્યારે ટ્રોલીથી અલગ થઈ જતા હોય અને લાખો રૂપિયાનો ટેક્સ વીમા ઇન્સ્યોરન્સ પીયુસીના રૂપિયા ભરતા હોવા છતાં આ વાહનોને હાલાકી ભોગવવી પડે છે। હું મારા કેમેરામેન કહીશ, આ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે। આ દ્રશ્યો જે છે આ પ્રાગપર ચોકડીના દ્રશ્યો છે। પ્રાગપર ચોકડીથી મોટા કપાયા તરફ માર્ગના આગળ આવશે અને આ જે પુલનું કામ છે નર્મદા નિગમનું કામ છે। આ નર્મદા નિગમ નર્મદા કેનાલ માટે બનાવવા માટેનો પુલ છે, એની નીચે આ દ્રશ્યો છે। અને ખાસ કરીને આ રોડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે, અનેક વાહનો અહીં ખોટવાય છે। આપ જોઈ શકો છો આ ખોટવાયેલા વાહનો સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને આ જો અન્ય વાહન ઉપર આપ આ જે ટ્રક છે એ પલટી મારત તો મોટી જાનહાની થઈ શકત માટે હજુ પણ આ રોડના જવાબદારો જાગૃત થાય અને તાત્કાલિક ધોરણે આવા ખાડા વાળા રસ્તાઓનો રિપેરિંગ થાય તે જરૂરી છે। સમગ્ર કચ્છમાં તમારા વેપાર અને ધંધા રોજગારની પ્રસિદ્ધિ માટે આપ અમારો સંપર્ક કરો। ન્યૂઝ 11 ગુજરાત નંબર 9979016249, બીજા નંબર 6352229609।